દહેગામ તાલુકાના વાસના રાઠોડનો રાહુલ રાઠોડ બે વખત નબદા કેનાલમાં આપઘાત કરતા બચી ગયો અને ત્રીજી વખત આપઘાત કરતા મોતને ભેટ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસના રાઠોડ ગામે રહેતો રાહુલ ગણપતભાઈ રાઠોડ જીવનથી કંટાળી ગયો હોય તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે અને તેની ઉંમર 25 વર્ષની હોવાની માહિતી મળી છે. પોતાનું બાઇક લઈને ઘરેથી નીકળ્યા પછી દહેગામ રાયપુર ગામ નજીક પસાર થતી કેનાલના બ્રિજ ઉપર પોતાનું બાઇક મૂકીને નર્મદા કેનાલમાં મોતની સલાંગ લગાવી દીધી હતી. અગાઉ પણ આ રાહુલ બે વખત નર્મદા કેનાલમાં આપઘાત કરવા બચી જવા પામ્યો હતો અને આ વખતે નર્મદા કેનાલમાં પડતા હાજર બે વ્યક્તિએ તેને બચાવવા માટે પ્રયત્ન કર્યો પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી અને તેને બચાવી શક્યા ન હતા અને આ વખતે નર્મદા કેનાલના ઊંડા પાણીમાં ઘરકાઈ થઈ જવા પામ્યો હતો. તેથી હાજર રહેલા લોકોએ ડભોડા પોલીસ સ્ટેશનની જાણ કરતા બહેલના તરવૈયાઓને બોલાવીને લાશને બહાર કાઢવાના પ્રયત્ન ચાલુ છે અને બનાવના પગલે વાસના રાઠોડ મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.